पत्थरमार थयो छे। श्रावणनी अमास ने लईने निकली हती शिवजीनी सवारी, बे कोमना लोको आमने सामने आवी जता पत्थरमारो थयो। ठासरा पोलीसनो काफलो घटना स्थले पहोंच्यो छे। एसपी राजेश गढ़िया पण घटना स्थले पहोंची चुक्या छे। हाल परिस्थिति काबूमां होवानी माहिती मळी रही छे, परंतु पत्थरमारो करवामां आव्यो छे। केटलाक लोको इजाग्रस्त थया होवानी पण जाणकारी मळी रही छे। सौथी वधारे महत्वनी वात छे के शिवजीनी आ जे जई रही हती आखी सवारी, ते दरमियान सुनियोजित कावतरू होय तेवी पण प्राथमिक रीते जानकारी प्राप्त थई रही छे। जे रीते मोटा मोटा पत्थरो राखवामां आव्या हता, पत्थरो फेंकवामां आव्या छे, अने ते प्रमाणे शांतिनो माहोल ढोळवानो प्रयास पण मानवामां आवी रह्यो छे। केटलाक लोकोनुं कहेवुं छे के आ सुनियोजित कावतरू होई शके छे। शांतिवाळो जे माहोल ठासरानी अंदर हतो ते शांत न रहे ते माटेनो आ प्रयत्न करवामां आव्यो छे। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી કેટલાક સવાલ ઉઠાવી રહ્યું છે, શિવજીના દુશ્મન કોણ, શિવજીની સવારીના કોણ છે દુશ્મન કે જે પથ્થરમારો કરવા માંગતા હતા, શાંતિપૂર્ણ માહોલ ડહોળવા માંગતા હતા, વારે વારે કેમ શોભાયાત્રામાં પથ્થરમારો કરવામાં આવે છે, કોણ છે અસામાજિક તત્વો, કોણ છે લોકો કે જે ઈચ્છતા નથી શાંતિ રહે ગુજરાતમાં, શું શોભાયાત્રા પથ્થરમારો સુનિયોજિત કાવતરું હતું, કારણ કે સવાલ પણ ઉઠી રહ્યા છે જે રીતે કેટલાક લોકોએ જણાવ્યું। શિવજીની સવારીના દુશ્મન કોણ છે સમજવું પણ જરૂરી છે, અને વારે વારે કેમ શોભાયાત્રાને ટાર્ગેટ કરવામાં આવે છે તે પણ સૌથી મોટો સવાલ છે। કોણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યું છે કે જે ગુજરાત શાંત રહે તેવું ઈચ્છતા નથી, વારંવાર આ પ્રકારના હુમલા પાછળ કોણ વ્યક્તિઓ છે, કોણ એ વિચારધારાવાળું વ્યક્તિ છે, અથવા કયો એ સમુદાય કે ચોક્કસ સમુદાયના લોકો છે, ઠાસરામાં વારંવાર કેમ થાય છે આવા ચમકલા, અને પોલીસે મામલો શાંત પાડવો પડે છે, કોણ શાંતિ રોળવાનો પ્રયાસ કરી અને ઈચ્છી રહ્યું છે કે જે લોકો જીવી રહ્યા છે શાંતિથી ગુજરાતની અંદર તેઓ ન જીવે, શાંતિથી લોકો જે શોભાયાત્રા પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે ન કરે, આ તમામ મુદ્દાઓ વારંવાર તે માટે ઉઠી રહ્યા છે કારણ કે જ્યારે જ્યારે શોભાયાત્રા નીકળે છે ત્યારે ત્યારે કેટલાક લોકો આવી સમગ્ર કોમને બદનામ કરવાનો પ્રયાસ કરે છે। એ લોકો તરફથી એક બે લોકોને નહીં પરંતુ સેંકડો લોકો, હજારો લોકોને નીચું જોવું પડે છે કે જેઓ આ માહોલમાં નથી ઈચ્છતા ગુજરાત રહે, પરંતુ આવા લોકોની વિચારધારાને કારણે સમગ્ર સમાજની જે જોવાનો વારો આવે છે। આ દ્રશ્યો એ સ્પષ્ટ કહી રહ્યું છે કે જે છૂટા પથરાના ઘા કરવામાં આવતા હતા, શિવજીના દુશ્મન કોણ છે। ધારાસભ્ય ખુદ અમારી સાથે ઠાસરાના યોગેન્દ્રસિંહજી પરમાર જોડાઈ ગયા છે। પરમાર સાહેબ સ્વાગત છે આપનું, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા, શું પરિસ્થિતિ છે હાલમાં ઠાસરાની? આજે ઠાસરા નગરની અંદર દર વર્ષની જેમ શ્રાવણ માસના છેલ્લા દિવસે શિવજીની સવારી નીકળતી હોય છે, કોઈ કારણસર અમુક લોકોએ સવારી પર પથ્થરમારો કર્યો છે, કર્યું છે, પણ જે બી હશે ગુનેગાર છોડવામાં આવશે નહીં, બક્ષવામાં આવશે નહીં, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। માની એસપી સાહેબ, વાતવી સાહેબ અને ભરત સાહેબ ત્યાં હાજર છે અને વાતાવરણ અત્યારે હાલમાં કામ છે, પણ જેને બી આ કર્યું છે ગુનેગાર છોડવામાં આવશે નહીં। યોગેન્દ્રસિંહજી, એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે શું આ સુનિયોજિત કાવતરું હતું, કારણ કે મોટા મોટા પથ્થરો પહેલેથી જ આવતા આમાં વિડીયોમાં પણ જોવા મળ્યા છે। હા જી, પથ્થર મેં બી જોયા છે, કદાચ હોય બી શકે, એડવાન્સ કાવતરું કર્યું હોય બની શકે। કેમ શોભાયાત્રાઓને ટાર્ગેટ કરવામાં આવતું હોય છે, કારણ કે આ વિસ્તારના લોકો સાથે આપ ચર્ચામાં પણ હોય છો, આપે તેઓની રજૂઆત પણ સાંભળી હોય છે, શું કહી રહ્યા છે લોકો? પબ્લિક હું વિધાનસભા છું, હાલની અંદર મારી બહાર આવીને બધી ચર્ચા કરી, બધા જોડે લોકો એવું જ કહેવું છે કે ભાઈ કદાચ એડવાન્સ મેં પ્લાનિંગ કરી પથ્થરમારો કર્યો એવું બની રહ્યું છે, એવું કહેવામાં બધાનું આવી રહ્યું છે। કોઈ ઈચ્છી રહ્યું છે કે શાંતિ ન રહે આ વિસ્તારમાં, અશાંતિ વાળો માહોલ પેદા થાય? હાલ તો આ પહેલી વાર આટલો મોટો બનાવ બન્યો છે, એટલે ચોક્કસ કદાચ બની શકે કે ભાઈ કોઈ કરી શકે એવું બની શકે। અંદાજિત આપને જે જાણકારી, જે પ્રમાણે કેટલા લોકો હતા જેને પથ્થરમારો શરૂ કર્યો, આ વિસ્તાર જે છે તે કેટલો મહત્વનો છે? એક્ચ્યુઅલમાં વાગ્યું છે, 6-7 લોકોને વાગ્યું છે, એ ચોક્કસ માહિતી મને મળી છે, અને પથ્થરમારો કેટલા લોકો હતા ચોક્કસ માહિતી મળી નથી છે। અને આપ ઠાસરા વિસ્તારના ધારાસભ્યો છો, આ જે વિસ્તારની અંદર પથ્થરમારો થયો છે ત્યાંની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, શું એ કારણભૂત છે કે આ પથ્થરમારો કરવામાં આવ્યો કે પહેલેથી આ આયોજન સાથે બેઠા હતા તેવી વાતચીત થઈ છે? એવા કઈ ચોક્કસ સમાચાર નથી મળ્યા મને, છું હું ગાંધીનગર વિધાનસભા ચર્ચા વાત કરતો હતો, પણ મેં કહ્યું મુજબ કે આની અંદર જે બી સંડોવાયેલા હશે કોઈ પણ ગુનેગાર હશે કોઈ પણ માણસ હશે છોડવામાં આવશે નહીં। અને કોઈ પોલીસ સાથેની વાતચીતમાં કોઈ અપડેટ મળી હોય આપને? નહીં, પોલીસને તો આપણે કહ્યું શાંતિ શાંતિ જવા માટે કહ્યું છે, બે બંને પક્ષો શાંતિ જાળે એના માટે મેં ભલામણ કરી છે। આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો હાલમાં યોગેન્દ્રસિંહ પરમાર કે જેઓ ધારાસભ્ય છે ઠાસરાના, તેઓએ ખુદ કહ્યું છે
के सुनियोजित कावतरू होवानी केटलाक लोकोए मने वात करी छे, परंतु हूँ विधानसभा में कार्यरत छू, विधानसभा चाली रही है, जेथी वधु माहिती मने प्राप्त नहीं थई। पोलिस ने निर्देश प्रमाण तेओ हाल में मामलो शांत पाड़ी चुक्या, जे माहौल जे ते शांत थई चुक्यो छे, परंतु अहीं सवाल ज ए छे, जे रीते धारासभ्यए पण खुद कीधुं के पहली वक्त आवो माहौल सर्जायो होय, कारण के मोटी संख्या में लोको आव्या अने पत्थरमारो कर्यो अने एक चोक्कस समुदायना लोकोने टार्गेट करवानो प्रयास करवामां आव्यो, जे शांतिपूर्ण माहौल में शिवजीनी यात्रा जई रही थी त्यां उड़ता पत्थरो आवे छे, सीधा ज लोकोने वागे छे, ने जे आंकड़ो आप्यो छे ते प्रमाणे धारासभ्यए पण कह्युं के प्राथमिक जानकारी प्रमाणे 6-7 लोको इजाग्रस्त थया छे पत्थरमाराने कारणे, तेवी पण जानकारी तेओ सुधी पहोंची छे। हाल में एसपी राजेश गढ़िया घटना स्थले पहोंच्या छे अने समग्र मामला ने शांत पाड़वाना प्रयास छे। मामलो हाल में ते माटे शांत छे कारण के पोलिस त्यां आगळ आवी पहोंची छे, पोलिस ना डर थी लोकोए पत्थरमारो बंद कर्यो होय तेवुं स्पष्ट जोवा मळी रह्युं छे, परंतु अहींया सवाल ए पण उठी रह्या छे के ज्यारे पोलिस नहोती, ज्यारे शांतिपूर्ण माहौल में शोभायात्रा जई रही हती, त्यारे आ पत्थरमारो करनार व्यक्ति कोण छे? जो सुनियोजित कावतरू होवानी जानकारी धारासभ्य ने केटलाक लोको आपी रह्या छे, तो पछी एवा लोकोने खुल्लामां लावामां आवे, तेओने सजा करवामां आवे केम, तेने करता पहला अचकाती जोवा मळी रह्युं छे। आ समग्र मामलो तेने लईने पण जाणवा नथी मळी रह्यो, परंतु हाल ठासरामां शांतिपूर्ण माहौल छे, शिवजीनी सवारी पर पत्थरमारो करवामां आव्यो छे, फरी एक वखत एक शोभायात्राने राज्यनी अंदर फरी एक वखत टार्गेट करवामां आवी छे। आयोजित कावतरू होवानी जानकारी लईने पण खुद धारासभ्य कही रह्या छे के दर वर्षे शिवजीनी शोभायात्रा निकळती होय छे, परंतु पहलेथी जाणे जाण होय ने ते रीते आकाशमांथी पत्थरनो वरसाद करवामां आवतो होय તેવું લાગી રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝ ઇન સંવાદદાતા ઉમંગ પાસેથી। ઉમંગ, જે વિડીયો પણ સામે આવ્યો છે, એક સાથે પથ્થરોનો વરસાદ થઈ રહ્યો છે, લોકો છત ઉપરથી પથ્થર ફેંકતા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે, સુનિયોજિત કાવતરાના પહેલા એંધાણ? ચોક્કસ સિદ્ધાર્થ, સુનિયોજિત કાવતરાના પહેલા એંધાણ આ વિડીયોમાંથી સાબિત થઈ જાય છે। જે પ્રકારે થાસરા શહેરનો મુખ્ય વિસ્તાર એટલે કે ત્રણ વસ્તી વિસ્તાર છે, જ્યાં ગામની એન્ટ્રી છે, ગામમાં વર્ષોથી શોભાયાત્રા નીકળતી હોય છે, તે જ રીતે આ વખતે પણ શોભાયાત્રા નીકળી હતી અને ત્યારે આજે પથ્થરો પડી રહ્યા છે। જે વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે કે અચાનક જે ડીજે સાથે ભગવાન શિવજીની જયારે શોભાયાત્રા નીકળી હતી, નગરી પર પથ્થરમારો થઈ રહ્યો છે, એટલે ચોક્કસથી પી પ્રાવાનિક પ્લાનિંગ કાવતરું હતું। વધુમાં જે અંદર જે સૂત્રો છે, અમુક માહિતી એવી પણ મળી રહી છે કે ગત રોજ જ ઠાસર નગરપાલિકાનું જે પ્રમુખ પાર્ટીની ચૂંટણી પણ થઈ હતી, ક્યાંક એના લીધે શું થઈ રહ્યું છે, કાં તો કોઈ એક સમુદાયને ટાર્ગેટ કરવા મળે છે, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। અત્યાર સુધીમાં પોલીસ તંત્ર, જે પોલીસ તંત્ર છે તેના દ્વારા અત્યારે સમગ્ર જે વિસ્તાર છે તેની અંદર અત્યારે સ્થિતિ કંટ્રોલમાં કરી દેવામાં આવી છે, પરંતુ જે લાઈવ વિડીયો સામે આવ્યા છે તેમાં ચોક્કસપણે એવું દેખાઈ રહ્યું છે કે પ્રી પ્લાનિંગ કાવત રહી છે। સિદ્ધાર્થ, ઉમંગ, સ્પષ્ટ એ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે લોકો છત ઉપર છે, પથરા ભેગા કરીને રાખવામાં આવ્યા હોય ને, મોટા મોટા પથરા, ઈંટ કેને કહી શકાય, જેનાથી મકાન ચણતર થતું હોય, તે લોકોની લાગણીને તોડવા માટે ફેંકવામાં આવી રહ્યા છે। એટલે એવું ચોક્કસ સિદ્ધાર્થ, અન્ય પણ કહી શકાય કે જયારે આવી પ્રકારની કોઈ પણ પ્રકારની યાત્રા હોય છે ત્યારે અમુક આઈબી રિપોર્ટ પણ હોય છે, પરંતુ આ વખતે જયારે પોલીસને પણ સોની જાણ નથી, એટલે પોલીસ પર પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે, અને આ જે પથ્થર છે તે પથ્થર જેવું લાગી રહ્યું છે કે પથ્થર એકઠા કરવામાં આવ્યા હતા, ત્યાં આગળ જે મકાન જેવું જે દેખાઈ રહ્યું છે તેની પર ધાબા પર લઈ જવામાં આવ્યા હતા, ત્યાં આગળ કેટલાક લોકોનું ટોળું અને તે ટોળા દ્વારા જયારે યાત્રા જયારે બજારમાં ભરચક તીનબત્તી વિસ્તારમાં છે ત્યારે અચાનક જ પથ્થરમારો થાય છે, એટલે પ્રી પ્લાનિંગ કાવતરું હોય શકે છે। જો પ્રી પ્લાનિંગ કાવતરું હતું તો ત્યાં જે સ્થાનિક જે પોલીસ સોર્સેસ હતા તેની પાસે માહિતી નથી, કેમ તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। બીજી સિદ્ધાર્થ, મહત્વની વાત કરીએ તો પથ્થરમારો થવાના કારણે ભારે ભાગદોડ મચી હતી, કેટલાક લોકો પડી જવાથી પણ સામાન્ય ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે 5-6 લોકોને ગંભીર ઇજા પણ થયા હોવાની અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જી સિદ્ધાર્થ, જે રીતે ઉમંગ પરિસ્થિતિ છે, અહીંયા આગળ પથ્થરો જે જગ્યાએ રાખવામાં આવ્યા હતા એ વિસ્તારનું મકાન જે છે એ મકાન કયું હતું? શું આ કોઈ ધાર્મિક સ્થળ છે, કોઈ શોપિંગ મોલ છે, શોપિંગ સેન્ટર છે કે જે વિસ્તારમાંથી પથ્થરમારો થઈ રહ્યો છે? દુકાનો કયા લોકોની છે તે વિશે કોઈ જાણકારી? આ જે મકાન છે તે કંઈક ધાર્મિક સ્થળ હોવાનું અત્યારે જે તેના સ્થાનિક જણાવે છે કે કોઈ કોઈ એક ધર્મનું જે ધાર્મિક સ્થાન છે અને ત્યાં આગળ આ રીતના અગાઉ પણ આ રીતના કૃત્ય કરવાની જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ નિષ્ફળ રહ્યા હતા, પરંતુ આ વખતે આ જે યાત્રા જયારે નીકળે છે ભગવાન શિવજીની અને તે દરમિયાન આ પથ્થરમારો કરી શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અત્યાર સુધીમાં અત્યારે હાલમાં ત્યાં આગળ પોલીસ દ્વારા જે લોકો છે તેમને છૂટા પાડવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં આગળ પોલીસ પંપિંગ કરી શાંતિ દોડવામાં આવી છે, પરંતુ આ જે કરનારા જે લોકો છે તેમની ક્યારે અટકાયત થાય છે તે હવે જોવું રહ્યું છે। ઉમંગ, અહીંયા તો એ પણ વાત ઉભી થઈ રહી છે કે હવે શું શોભાયાત્રાને પણ પોલીસ પ્રોટેક્શન આપવું પડશે? જે જગતનો તાત છે અથવા તો જે સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે ભગવાન એ જે સૌની સુરક્ષા કરી રહ્યા છે, હવે તેને પોલીસ પ્રોટેક્શન આપવું પડે તેવા દિવસો આવી ગયા છે ઠાસરામાં?
अरे એવું કહી શકાય સિદ્ધાર્થ કે હવે છાસાની અંદર કોઈ પણ ભગવાનની પણ જો યાત્રા કરવી હોય તો પોલીસ પ્રોટેક્શન વગર ના થઈ શકે. ગુજરાતમાં શાંતિની વાત તો સામે આવતી હોય છે ત્યારે એ જ ગુજરાતની અંદર જ્યારે ભગવાનની આવી યાત્રા નીકળે છે, ધાર્મિક યાત્રા નીકળે છે ત્યારે પથ્થર મારો થાય, એટલે હવે એવું ચોક્કસથી કહી શકાય. જી આભાર ઉમંગ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શોભાયાત્રાને કેમ વારંવાર ટાર્ગેટ કરવામાં આવી રહી છે? સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.